ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના રાજીનામાની માંગણી સાથે મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકર્તા ભરૂચ કલેક્ટરને રજૂઆત કરી હતી, જેમાં કોંગ્રેસના કાર્યકર્તા અને પોલીસ વચ્ચે ઘર્ષણ થવા પામ્યું હતું. રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ જાહેર સરકારી સમારંભમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર મહેસૂલ વિભાગ અને ગૃહ વિભાગમાં હોવાના કરેલા નિવેદન હકીકતમાં ભ્રષ્ટાચારમાં ગળાડૂબ ભાજપના 23 વર્ષના શાસનનું સ્વીકારનામું છે. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ સરકારી કાર્યક્રમમાં જ સ્વીકાર્યું કે મહેસૂલ વિભાગ અને ગૃહ વિભાગ અને અન્ય વિભાગોમાં સૌથી વધારે ભ્રષ્ટાચાર છે. 25 વર્ષ પહેલા આવું ન હતું, ત્યારે ભ્રષ્ટાચારી સરકારનું નેતૃત્વ કરતા મુખ્યમંત્રીશ્રીના રાજીનામાની માંગ સાથે કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં કાર્યકરો આગેવાનો સાથે રાજ્યવ્યાપી ધરના પ્રદર્શન બાદ પત્રકારો સાથે વાતચીત કરતા ભરૂચ શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી પરિમલસિંહ રણાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં છેલ્લા 23 વર્ષથી શાસન કરી રહેલ ભાજપાના ભ્રષ્ટાચારી મોડલ ગામથી લઈને ગાંધીનગર અને શહેરથી લઈને સચિવાલય સુધી ભ્રષ્ટાચારના એટલે કે હપ્તરાજ ચાલી રહ્યું છે. રાજ્યના શિક્ષણ, આરોગ્ય, શ્રમ અને રોજગાર, ગૃહ, મહેસૂલ, કૃષિ, ઉદ્યોગ, વાહન વ્યવહાર, જળ સંપત્તિ, આદિજાતિ, સમાજ કલ્યાણ, ઉર્જા, શહેરી વિકાસ, અન્ન નાગરિક પુરવઠા સહિતના તમામ વિભાગોમાં ભ્રષ્ટાચાર થાય છે, જેને ભાજપે શિષ્ટાચાર બનાવી દીધો છે. રાજ્યમાં વ્યાપક ભ્રષ્ટાચાર અંગે રાજ્યના મુખ્યમંત્રીશ્રીનું નિવેદન જ દર્શાવે છે કે ભ્રષ્ટાચારમાં સમગ્ર સરકાર ડૂબી ગઈ છે.